ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે મધ્ય ગુજરાત હાસ્ય સાહિત્યની વિસ્તૃત વિવેચના સૌ પ્રથમ કોણે કરી રમણભાઈ નીલકંઠે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે કચ્છ ગુજરાતમાં ભવાઈ મંડળીઓ કયા નામેથી ઓળખાતી હતી પેડા ગુજરાતનું સૌ પ્રથમ થિયેટર ક્યાં આવેલું છે અમદાવાદ સાયન્સ સિટીમાં બનાસ નદીનું પ્રાચીન નામ શું હતું પરથક કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે ભાવનગર કવિતા આત્માની અમૃત કલા છે તેવું કયા વિવેચકે કહ્યું છે આનંદ શંકર બાપુભાઈ ધ્રુવે બારડોલીમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે ખાંડ કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર્ય સેનાની એમએસ યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છે ડૉક્ટર હંસાબેન મહેતા ગિરના માલધારીઓનું પરંપરાગત રહેઠાણ કયા નામે ઓળખાય છે જોંગ ભવાઈમાં ભાગ લેનારા કલાકારો કયા નામે ઓળખાય છે ભવૈયા ક્રિકેટમાં દુલીપ ટ્રોફીમાં કોની યાદમાં રમાય છે જ્યાં દુલીપસિંહની યાદમાં ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે અમદાવાદમાં દાઉદી વોરાઓનું ઉત્તર ગુજરાતમાં આવેલું તીર્થ સ્થળ કયું છે દિલમાલ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે ગાંધીનગર ગુજરાતમાં બ્રહ્માજીનું પુરાણ પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે ખેડબ્રહ્મા મહેન્દ્ર મેઘાણી સંપાદિત કયા ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટ સેલર બની હતી અડધી સદની વાંચન યાત્રા ભાગ એકથી ચાર ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ધરમપુર ગુજરાત સાહિત્ય પરિષદના પ્રથમ પ્રમુખ કોણ હતા ગોવર્ધનરામ ત્રિપાઠી